कोरोना वायरस ने फैलातो अटकाववा माटे देशना वडाप्रधान नरेन्द्र मोदी द्वारा फरीथी एकवार लॉकडाउननी समय मर्यादा वधारता गीर सोमनाथ जिला पोलीस वडा राहुल त्रिपाठीनी सूचना मुजब चुस्त पोलीस बंदोबस्त गोठवी देवायो छे। जेमां वेरावळ शहेरमां 10 जेटली बॉर्डरो शहेरना 4 रस्ताओ पर बनाववामां आवी छे, जेमां पोलीसना जवानोने खडेपगे तैनात करी देवामां आव्या छे। कोईपण शख्स खोटा बहाना काढी तथा तंत्र द्वारा आपवामां आवेला पास वगर के इमरजन्सी काम वगर निकळशे तो तेना पर कडक कार्यवाही करवामां आवशे। लॉकडाउननी तंत्रनी अपीलने कारणे गीर सोमनाथ जिल्लामां पोलीस तंत्र द्वारा खूब सराहनीय कामगीरी करवामां आवी रही छे। त्यारे लोको कोईना कोई बहाने पोताना विस्तारमांथी अने घरमांथी बहार निकळता होय छे, तेना पगले जे एसपी छे राहुल त्रिपाठी छे तेमनी सूचना प्रमाणे गीर सोमनाथ जिल्लाना वडा मथक वेरावळमां मुख्य मुख्य विस्तारोमां जो आप मारी पाछळ जोई शको छो ते रीतना एक फाटक बनावामां आवी छे अने कोई पण लोको छे ते पण पोलीस तंत्रनी सूचना वगर के तेमनी मंजूरी वगर अहींथी पसार न थई शके ते माटेनी पोलीस तंत्र द्वारा पोते जाते ज आ प्रकारनी एक बॉर्डर बनावामां आवी छे अने वेरावळना जे मुख्य मुख्य विस्तारो छे ચોકડીઓ છે તેમાં જે ફાટક બનાવવામાં આવ્યું છે આપણી સાથે આ જે વિસ્તારના અને 60 ફૂટ રોડ ગોકુલધામ સોસાયટીના જે ચોકડી ઉપર જે પોલીસ અધિકારી છે તેમણે જ એક બોર્ડર બનાવ્યું છે। આવો આપણે તેમને જ પૂછીએ કે કયા કયા વિસ્તારોમાં તેમણે બોર્ડર બનાવી છે અને કઈ રીતે આ બોર્ડર બનાવવામાં આવ્યું છે। જી આપનું નામ ને પરિચય? બોધભાઈ મોહબ્બત, બોધભાઈ બોધભાઈ, હા, વેરાળ સિટી એસએસ હું। કઈ રીતે બોર્ડર બનાવવામાં આવ્યું છે? લોકના કલાક હિસાબના કારણે બનાવ્યું છે, પબ્લિક અવર જવર ન થાય ટ્રાફિક એટલા માટે બનાવ્યું છે। કયા કયા વિસ્તારમાં બોર્ડર બનાવવામાં આવ્યું છે? બનાવે આપણે ટાવર ચોકી બનાવી છે, ભાલકો ચોકી, 60 ફૂટ, ભીડિયા વગેરે વગેરે ચોકમાં બનાવ્યા છે। તો આ હતા આપણી સાથે અધિકારી કે જેણે બોર્ડર વેરાવળમાં 8 કે 10 જે મુખ્ય ચોકડી વિસ્તાર છે ત્યાં બનાવવામાં આવી છે, પણ આ જ વિસ્તારના 60 ફૂટ અને ગોકુલધામ સોસાયટીની જે ચોકડી ઉપરના પોલીસ અધિકારી છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આ વિસ્તારનો કેવો માહોલ છે અને આ બોર્ડર કરવાથી તેમને શું ફાયદો થઈ રહ્યો છે તે આપને જણાવો। મારું નામ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ડોડિયા, હું વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને મહેરબાન એસપી સાહેબની સૂચનાથી તેમજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી તેમજ પીએ સાહેબની સૂચનાથી આ લોકોના જે માણસો ખોટી રીતે બહાના બનાવી અલગ અલગ બહાના બનાવી અને બજારમાં આટો ફેરવા મારવા નીકળે એને સખતથી સખત સૂચનાથી પાછા વાળીએ છીએ, તેમજ ઉપલી અધિકારીના જે પાસ ઇસ્યુ થયેલા છે અને જરૂરી કામ માટે બહાર નીકળે છે એ લોકોને જ અવરજવર માટે અમે અહીંથી જવા દઈએ છીએ। બાકી તમામ લોકોને અમે ઘરે રહેવા માટે સમજણ આપીએ છીએ અને ઘરે રહો અને સુરક્ષિત રહો એ અમારો અભિયાન છે, જેથી લોકોને આ કોરોનાનો રોગ વધુ ને વધુ ન ફેલાય એ માટે અમારે સખત ને સખત મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ તેમજ પીઆઈ સાહેબની સૂચના છે। જી તો આ જ વિસ્તારના એક રહેવાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પોલીસ તંત્રની કામગીરી અને આ વિસ્તારમાં જે લોકડાઉનને કારણે જે ફાટક બનાવવામાં આવી છે શું છે એમનો વિચાર? જી મારું નામ કાંતિ ચુડાસમા, હું 60 ફૂટ રોડ વિસ્તારમાં પંચવાટી સોસાયટી આવેલ છે તેમાં મારું રહેણાંક છે। જે અત્યારે વાત કરવામાં આવે તો આ એક 60 ફૂટના રોડ ઉપર ગોલારાણા સોસાયટી પાસે આવી રીતે ચેકપોસ્ટ પોલીસ તંત્ર દ્વારા બનાવેલી છે એ ખૂબ સારી કામગીરી છે, કારણ કે અત્યારે લોકડાઉન હોવા છતાં પણ લોકો કોઈને કોઈ બહાનારૂપ કોઈ પણ કામ કાઢી અને લોકો બહાર નીકળતા હોય છે અને હું આપના નિર્માણ ન્યૂઝ અને ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું ગુજરાત પોલીસ તેમજ ભારત દેશની પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, તેમજ આપણું ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર પણ ખૂબ સજ્જ છે કે જે આ કોરોનાની મહામારી આવી છે, જે આખું વિશ્વ આ કોરોનાની મહામારીથી આ ત્રસ્ત થઈ ગયું છે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે એડવાન્સમાં પગલાં લઈ લીધા, જે હજી તા જ્યારે દેશની અંદર જ્યારે કોરોનાની શરૂઆત નથી થઈ ત્યારે આપણા મુખ્ય વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશને લોકડાઉન કરી અને કાયમી માટે આ રીતે લોકડાઉન કરી અને દેશને એક આ મહામારીથી બચાવેલ છે,
તે બદલ હું રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય સરકારનો એક નાગરિક તરીકે પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને વેરાવળ ગીર સોમનાથ વેરાવળ શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લાની પોલીસની ખૂબ સારી એવી કામગીરી છે, લોકોને સમજાવે છે, લોકોને યોગ્ય સમજણ તેમજ કાયદાનું ભાન પણ કરાવે છે જરૂર પડે છે ત્યારે. તો હું આપના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય સોમનાથ, જય હિન્દ. તો આ હતા આ વિસ્તારના રહેવાસીઓ કે તેમની માંગ પ્રમાણે જે અત્યારે જે ચેકપોસ્ટ રાખી દેવામાં આવી છે તે જ વિસ્તારમાં કાયમી પોલીસ તંત્રનો એક પોઈન્ટ થાય તેમજ કાયમી પેટ્રોલિંગ જળવાઈ રહે તેવી પણ આ વિસ્તારના લોકોની એક માંગ ઉઠવા પામી છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ.